મકાન તો ઘરા ગોતી ગોતી થાક્યો સમજી મળતા નથી. અને જે મળે ને એ યાર બહુ સસ્તું માગે. આપણે આપવું કેમ? એ બધાને યારી ખબર પડી ગઈ છે કે આ ઢગાને પૈસાની જરૂર છે, એટલે બધાય સસ્તું માગે છે. પણ હવે ના છૂટકે વેચવું પડશે ગમે એમ. તો હું કહું છું સસ્તું સસ્તું જવા દો ને. આમ હાવ સસ્તું થોડું હાવ લાખ રૂપિયા માગે છે. કોઈ છે? બે ઓલો મગન છે ને, મગન એને વાત કરી હતી. અને ઓલો ભગાભાઈ છે ને, ભગાભાઈ એ ભગાભાઈ કીધું. પણ મગન કરતા છે ને ભગાભાઈ છે ને એ લાખ આજુ બધું પતી. ઓલો મગન તો આવો 90 માં માગે. ભગલાભાઈ ને દઈ દો ને. લાખ માં ઓછું થાય છે હું એમ કહું. હા હું કહું છું, હું તો એમ કહું પેલા બોલાવી લ્યો પછી દઈ દેવી. પણ પછીનો વેવેડ કા કરશું આપણે? તને ખબર પડે બેઠક થાય અને નક્કી થઈ જાય ને એટલે પૈસા જે બોલાવો એ આપણે દેવા જ પડે. એટલે એમ બોલાવે ને વિચાર કરવો પડે. બેઠક કરવી એટલે બેઠકમાં એ નક્કી કરે કે ભાઈ 90,000 કે લાખ રૂપિયા. તો પછી આપણે લાખ રૂપિયા લેવાની તૈયારી રાખવી પડે. લઈ લેશો ને એમાં શું થઈ ગયું? હું લઈ લેશું લાખ રૂપિયા હું જાય. આપણે આ બનાવ્યું ને ત્યારે 1,25,000 તો બીનું છે, જગ્યાના પૈસા તો ગણતા નથી. એ તમને ખબર ન હોય છેતરી ગયા હોય આમાં છે. હું શાર્ટી કાઢી નાખ્યા છે આ લાકડા. ખબર તો પડતી નથી મારે જેમ કાંઈ. હું તો ખાલી એમ તમને કહું છું કે લાખ તો લાખ ને 90,000 તો 90,000 લઈ લેવાય. પેલા બોલાવો તો ખરા એ ભગાભાઈ ને. પછી હું કહીશું એ કરી દે 90,000 માં. તો પછી બીજા પૈસા ક્યાં કહેશું? આપણે ખબર ને 2,00,000 નું દેવું છે. બીજું સેટિંગ થઈ જાય ક્યાંયથી એમની પાસે આપણે કરાવી લેશું. આપણે તોડ પાડવામાં તો તમને ક્યાં નથી ખબર. તમને ખબર ને મારું નામ કાળી. પણ તાર પાસે છે ને મગજમાં પછી આઈડિયા બધા બધું છે. તો અત્યારે કે ને મને એનો કહેવાય પછી કહીશ. તું જોઈ જો પછી ફરી નહીં જતી. મારે પૈસા દેવા જ પડે એમ છે 2,00,000. તમારા લગ્ન કરતી વખતે ખબર ને બધે ના પાડી હતી. કાળો છે કાળો છે. મેં હું કીધું કે હું કાળી ની એ કાળો મને હાલ છે. તો મને ખબર છે છેતરી ગયા છે તાર બાપા ની મને છેતરી ગયા. પણ એ બધી શોખપેટ તો કરાય નહીં. કઈ નઈ હું તો છે જો ભગાભાઈ ને બોલાવું છું. નોટ હું બગાડીશું એમ. હારું હારું શુભ કામ માં દાંત કાઢું છું એટલે બોલાવો તઈ. દીકરો આવી ગયો હોય તો આવો બે. હા તો છે ને આપડે બેઠક કરી નાખીએ ને મારે હું પૈસા જરૂર છે ને તો કે થઈ જાય વહીવટ. હા 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 તો જલ્દી આવો. હા એ હા હા ધીમે ધીમે બોલતી હોય તો એને ભાન પડે કે નહીં. એને એમ થાય ગરજ જ હશે. તો તમે શું કામ કીધું એને? હું કે મારે પૈસા જરૂર છે. તો એને ખબર છે એટલે તો એ ઓછો ભાવ કરે. જા તું ખુરશી બુરશી લેતી આવી બે આવતા જશે અહીંયા છે નાખે. એ સારું જો. લાખ ને 2,00,000 થાય તો ખમા ઘણી કરી જાઉં રાખવાની છો. ક્યારેક તો માની લો. પણ તમે ક્યાંક સમજીને થોડું કરો તો ને. તમે યાર તમને ખબર છે આને મજબૂરી છે. તમે હાવ પાણીના ભાવમાં માંગો છો. હું એમ કહું તમને સમજીને કીધું ને એટલે જ મેં તને 1,00,000 કીધા. સમજ્યા? જો સમજીને ન કહું તો હું 5,000 માં નો માગું. અને મને ખબર જ છે કે તું 5,000 માં આપી જ દેવાનો છે. નારે ના અમને પાસે એટલી કાંઈ જરૂર નથી. હા ને આનું આવે હું આ તો મને આપણે જૂના સંબંધ રહ્યા એટલે મેં કીધું હાલો ભાઈ આપણો ઘરનો સને આદમી આ તમે ઓળખીતામાં આપો તો પાછું તમને તમારા મકાનની યાદ આવે ને તો પાછું તમારે અહીં આવવા થાય. ક્યારે એ વાત? હા હસી લ્યો.
એટલે એ મેં કીધું એ પ્રમાણે જો હું એક લાખ થી એક રૂપિયા વધારે નહીં આપું. પણ હું શું કહું તમને, એક લાખ છે ને થોડાક તમે વધી જાઓ ને થોડા. જો મેં 1.5 લાખ કિંમત કરી હતી બરાબર બગાભર, અને એટલે આપણે તમે એકને પછીમાં કરી નાખો ને તો મારે શું છે થોડુંક દેવું છે ને, તોય મારે દેવાના જ હોય જ છે. પણ પછી હોય ને તો મારે થોડીક રાહત થઈ જાય. દેવું તો 2 લાખ કરીને, 2-5 લાખ કરીને, એટલે હું તારું દેવું હાથ થોડું કઈ ભરું. પણ એમ તો મારું માન રાખી લે 75,000 માં કરી નાખ ને. એટલે પણ તમે યાર હું ગરીબ માણસની મજબૂરી નો ફાયદો ઉઠાવો છું એમ કહું તમને. અમને ખબર છે તમે કેટલા ગરીબ છો હોય, અને તું ગરીબ છો ને એટલે જ 1 લાખ આપું છું એમ વિચાર લે, નકર આના કાંઈ ન આવે. એમ તો અમને બીજા ભાઈ આવ્યા હતા ને તો 1.5 નું કહેતા હતા, પણ આમની કહેતા હતા કે મારા મકાન છે ને ખાલી તમને જ દેવું છે. મારી લાગણી એવી છે કે ભાઈ મારો મિત્ર લઈને તો હા તે વાંધો એક કામ કરો, એ 1.5 માં મૂકે ને તમે તારા દાંત કાઢતા કાઢતા 1.5 માં લઈ જજો બસ. એમ નહીં, એમ નથી વાત, તમે તો નારાજ થઈ જાઓ છો. એમ આપી દેવી, પણ અમને કીધું ને એમ કે અમારું ઘર છે, અમારી ઈચ્છા થાય અમને આ ઘર ને હું યાદ આવે. એક મિનિટ હું શું કહું છું કે તમે બીજે રહેવા જાવ કદાચ તમને આ મકાન ની યાદ આવે. બાપ દાદા નું છે જે છે ને, એ ભાઈ એક રળી કમાણી છે, છેલ્લો આશરો છે બરાબર છે. કાલે અમે વહી જાય અમારા બાપ દાદા નું કહેવાય, અમને આવ્યું યાદ વાદ આવે તો અમારે આવવા થાય. કે તમે તારે એમાં તમે તારે બે ધડક આવી જાજો, એ અને આપણે બીજા જમી જાજો, એમ કઈ આપણે કઈ સંબંધ કઈ બગડી ગયા છે. આવવાનું તમે તારે તે કર લે તો એ તમે તાર કંકુ ના હું કેવા પગલા. હા તે વાંધો ને, હું તને 1 લાખ રૂપિયા આપી દે બરાબર. પણ ઈ પેલા મારી એક શરત છે. હા એ આમાં હું છે આનું થોડુંક વધારે માનવી, એટલે ઈ ખાલી માની. હા તે હું છે શરત બોલો તમારી. હા નાની એવી શરત છે, મને નથી લાગતું તમે એમ ના પાડો એવી બરાબર છે. એમાં હું અંદર બોલો બોલો લે. એમાં એવું છે કે અમારા ઘર છે ને એની અંદર એક ખીલી છે. હા તો ખીલી દિવાલ માં ખોડી હોય ને. હા કે નિરત નીકળતી આપણે ના એ વાંધો ના. એમાં હું છે આમને મારે ને ઈ ખીલી ને બહુ માન આપતા, પછી હું આવી એટલે મેં એમને માની પગલે પગલે પગલા ભર્યા, એટલે હું એને ખીલી નું માન બહુ રાખું એટલે ઈ ખીલી કાઢવી નહીં બરાબર. આજે ખીલી તો ન કાઢવી એમાં હોય તો અમારે કામ લાગશે. ઈ ખીલી નો જે ઈ હિસ્સો કહેવાય ને, ખીલી નો હિસ્સો કણ જેટલો, એ કણ જેટલો હિસ્સો તમારે અમને દેવાનો છે એટલે ખીલી નો ભાગ. આવી વાત મારે એ તો તમે નો કહો તો એમાં ખીલી માં ને શું આવે એટલે એ એટલું માન રાખી લો બેઠો કે ભાઈ બસ કઈ વાત નહી તમને ખીલી તમારી બસ જા. હવે મેં તો શું વાત છે તારો વાળો છેલ્લો આવવાનો છે. હા એમ હા તે કઈ વાંધો નહીં, આ ખીલી નો એક હક તમારો બસ. તો જો બાન નું તમે લાવ્યો હોય તો દેતા જાવ, તો મારે ઓલો મગન નાની ના ફોન આવે છે ના પાડી દઉં. આજે વાંધો નહીં હું બાનું આને ફેંકું મોકલાવ હાલો. હમણાં જોજો બાના કરતા તમે મારી ખીલી નું ધ્યાન રાખજો. અરે ના ના હવે ખીલી નું નો કયો ને, હું તો કહું નો કયો ને તમે, તો એ ખીલી તમારી જ હોય એમ. અહીંયા ખીલી છે દિવાલ માં ખોડી છે એ તમારી ખીલી. એ ખીલી છે ને વરવા દી પછી અમે છે ને એનો ખીલો કરી નાખ્યો બસ. તમને કઈ વાંધો, એ ખીલો કરવાનું કામ મારું. ઝડપ પૂરા રૂપિયા પૂરા પછી તો આમ બાર જમવાય જવા દે છે ને પૈસા આવે એટલે. અરે દેવું થઈ ગયું ડોબા જેવા, એટલે તો આ વેસવા કર્યું. એવું તો હોય જ ને, આમાં કયો આ જગતમાં કયો એવો માણા હોય જેની પર દેવું નહીં હોય, બધા બહાર થી હારા લાગે. તમારે ઉપમા દેવાની જરૂર નથી, તમે પૈસા મોકલાવો જાઓ. હાલો 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 લેવા છે હાલે હાલે આપણે પૈસા મોકલાવી વાંચ્યું છે હાલે. ખીલી આપણે જેદી તેદી માલા માલ કરશે
ડોબા જેવી ખીલી નું શું આવે ભંગાર માં દ્રુપિયો નું આવે માલા માલ કે છે એમાં સિંધોળિયા ના પાડો તમે કહી દઉં છું નકર મારતી ગુંડી કોઈ નહીં વા કાઈ નહીં લો ધ્યાન દેજે તું પછી જોઈ જે મારે હું કહું એમ જ કરવાનું હા નહીં તો હું જોઈ લેજો હું રિયાય દઈશ ના ના ભાઈ રિહાવ નથી તું કે એમ કરી જાવ જમવાનું બનાવી આવ ક્યાંક વહીવટ તો થઈ ગયો છે આ મગન નો ફોન આવે એ હારું લ્યો હા મગન ભાઈ હવે ઈ છે ભગા ભાઈ અરે થઈ ગયું છે એટલે હા એટલે ઈ તમારી રીતે બીજે ગોતજો હા ના ના વહીવટ થઈ ગયો હા બાપા આ શું કહું આજ તો સાહેબ બહુ મીઠી મીઠી લાગશે હો મકાન છે ને 2-2.5 લાખનું કહેવાય 2-2.5 લાખનું પૂરું આપે ને પૂરું 2-2.5 લાખનું એ મકાન કહેવાય આપણને 1 લાખમાં જ આપ્યું આળા છે ને એ છે ને ધણી અને ધણીયાણી બે ગાંડીના છે મારે એક કલર છે એટલે બાપુજી મારી ઈચ્છા પૂરી થાય ને મારી ગાડી લેવી છે 1 લાખની આપણા કમાણી પણ આળા મને એ જ વિચાર આવે અને એટલે ઓલા જીણે ખીલીમાં શું મોહ કર્યો હશે કાંઈ નહીં કે ખીલી મારી હવે ભાઈ લઈ લે અને ખીલી મારી એનું ઓલું ઘૂનું હોય ને એટલે એને ખીલીનો આપણે કિલો આપી દેવું કિલો તો મનમાં રાજી છું સમજા મેં તો આ બે છે મૂર્ખા છે આવું બાપુજી હું જા જાઉં ને મને 1.5 લાખ રૂપિયા દેખાય એનું શું કરું 1 લાખ આપણે આપી દેવું ને એ આમ તો મહિનામાં એનો 2.5 લાખ રૂપિયા આવશે ઓ એ કામ કરજો જલ્દી સાપી ને આ રૂપિયા છે ને એને લઈને જાણ કરી પાછો ફરી જાહે ભગવાને આજ આપણી ઉપર ખુશ થઈ ગયો છે એ મને તો એમ હતું આપણા કિસ્મત ક્યારે ખુલશે ક્યારે ખુલશે પણ ખુલી ગયા અને તું જા અને અત્યારે અત્યારે આવ્યા આ પેમેન્ટ કે આવ્યો 1 લાખ રૂપિયા અને કાગળ કડકડતી આવી પાછી આપણી પાસે આવવાની જલ્દી જાણ કરી ફરી જાહે પાછા હાલો બાપુ જેવું થાવ બસ સુખી રે અને આવા બીજા મકાન લે મેળ આવી ગયો મકાન વાળો થઈ ગયો ને હવે વેહવાળા થઈ જશે ઘરનું મકાન તો કહેવાય ઘરનું મકાન છે એમ મેળ આવી જાય ટકાભાઈ તમે બહાર નો આવ્યા ખખડા એવું તો એ કેમ આવ્યા તાર કામ હોય બોલ ને ભાઈ તું આપ્યા તાર બાપા પૈસા પૈસા તો આપ્યા પણ પેલા કયો તો ખરા મને મારે ફોન આવે છે લાઈને ભાઈ મગજ મારી કેમ હું કામ આવ્યા છે હું છે ને પૈસા દેવા અમારો વહીવટ ઈ કરે શું ભાઈ એમાં આ બધું બોલે પછી કઈ ઘુસ નહી કરતા આ ખીલી અમારી દેખાડો લે દેખાડો ઓલી ખીલી દેખાય છે ઈ ખીલી તો નથ ખબર પડતી પણ આને છે ને છેતરપિંડી નો કરતા હો આટલો ભાગ તો અમારો તમારો ભાગ અને હું કહું તું
હું તને શું કહું, આ તો મકાન લાખમાં વેચાવી દીધું છે, તે કીધું બધું થઈ જાય, બધું પૈસા આવી ગયા, આ થેલી તો તે મંગાવ્યો, પણ આને થેલીનું કરવાનું છે શું તારે, હું એમ કહું. હવે તમે જો આ થેલીનો અને ઓલી ખીલીનો કમાલ, આ ખીલી આપણે ને કરોડપતિ પણ નહીં પણ લાખપતિ તો બની જ જશે. પણ તું કેમ કરવાની, મને કાંઈ ખબર નથી પડતી, કરોડપતિ કરોડપતિ લાખોપતિ આ થેલીમાં કેમ બનશું હવે? સાંભળો તો ખરા, ખાલી તમારે જવાનું, દેવાનું, લેવાનું, દેવાનું, લેવાનું, બાકી બધું બેટા કાળી ઉપર મૂકી દો ને. કોણ છે અત્યારે? હું ડગા આવો આવો આવું નથી. આવલી ખીલી રે ને એમાં ટીંગાડ દેજો. આજે કઈ વાંધો નહીં, ટીંગાડ દે, પણ આવો તો ખરા, બેહો બેહો, સા પાણી પીવે. હવે કઈ કામ હોય તો કર નાખજો પૂરું. આમાં બકાલો લેવા જવું તું ને ભૂલાઈ ગઈ, લઈ જવાની હતી પાછી. હવે તમે તો નિરાતે હોય તો આજે કઈ વાંધો નહીં. હું ગુડાડી નાખી આજ ત્રણે માંડ માંડ ઊંઘ આવી હતી, રાડે ઊંઘ નહીં આવે કોઈ વાતે. આજ મને ખબર હતી તું શો થેલી, આ થેલી લેવા નથી આવ્યા, કારણ કે એમાં શું છે, ડીંગાડી જવાનું, લઈ જવાનું, બાકી મહેરબાની કરીને મને ઊંઘ નહીં ઉગાડતા, તમારી પગે લાગુ. આમ જો આપડી આ ખીલી ની વાત નથી થઈ, ઓલી ખીલી ની વાત થઈ હતી, અને તમે બોલ્યા બોલ્યા ફોરો માં હો. હા અરે પણ ખીલી તો તમારે ટીંગડવાનું કામ નહીં, અંદર હોય કે બહાર હોય, ઈ તો મારી હાવું એ લગાડી ને મારી હાવું જે કરે ને ઈ ખીલો ધરબો, ઈ ખીલો ધરબો બસ. અને જો તમે આ ફરી જાવ તો પછી બેઠક બોલાવી પડશે, સરપંચ ને બધે વાત કરવી પડશે, તમે બોલ્યા પછી ફેરા છો. હા તો આ બેઠક બોલા, હેર બોલ, ખીલી નું બોલ, હેર બેન બોલ, બેસો બેસો, બે હેર હેર, હાલો બેહો બેહો, હાલ હવે તારે ચરે જગાડો એટલે કારણ કે આ તો આને માથા કરી નાખ્યા ને એટલે મારે અમારા ગળાફો ખાવાનો વાર આવે ને એટલે અમે મકાન વેચ્યું, બાકી અમને શું હતી, ખીલી જોતી હોય તો. હા હવે ખીલી તમારે જોતી હોય ને તો અમે કેવી એટલા રૂપિયા તમારે અમને દેવા પડશે. તમે કેવો રૂપિયા એટલે
તમારે અહીંયા અત્યારે 1.5 લાખ મૂકો ન કે તમારા લબાસા ભરીને આ હાલતા થાવ. 1.5 લાખ પણ મેં 1 લાખ રૂપિયામાં તો તમને મકાન વેચ્યું છે. તમે મને 1 લાખ રૂપિયામાં તો તમે મને મકાન વેચ્યું છે આખું. તમારે અને ખાલી 1 લાખ એક ખીલી નાખ 1.5 લાખ રૂપિયા. લે બોલે બોલવાય નથી દેતા. એ તમારા છે ને પેલા વિચારાય હું કેવાય જીભ દેતી વખતે. ઈ હવે વાત છોડો, 1.5 લાખ પડ્યા છે તમારા પાસે તો લઈ આવો, નકર આ ખીલી વાળું ચાલુ રહે અને આ બેઠકમાં જોઈ વળતા બાકી પછી કઈ થાય નહીં. અને એ તો કાળી ની ખીલી એ અમે હારા કે તમારે આ 1.5 લાખ જ લેવીશી. એ માય જો 1.5 લાખ હું તમને આપી દે પણ હવે મહેરબાની કરીને તમે હવે આ આવતા નહીં ક્યારે. હા લઈ આવ, આથી નીકળતા નહીં. 1.5 લાખ લઈ ખીલી લેતી જાવ. તમારે 1.5 લાખ તમે આપી દો ને એટલે આથી જાવ જ જાવ. મહેરબાની કરી આ બાજુ નીકળતા ને પગે લાગુ ના લઈને. ભાઈ અમારે કઈ વાંધો નથી, આ તો તમારે ખીલી રાખવાનો મો હતો, અમારે શું છે. હું સામે છેતરાઈ ગયો. 1 લાખ રૂપિયામાં મકાન લેવા દેડો અને આ મકાન તમારે 2.5 લાખ માં પીડ્યું. આવો લોભ ન કરાય કોઈ દી, છેતરાય નહીં કોઈને. આવો આપણે છેતરાઈ જવી.